આજે ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનનું નિધન થતાં ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક નજર ઇરફાન ખાનના જીવન શૈલી પર કરીએ તો ઇરફાન ખાનનો જન્મ રાજસ્થાનના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ સઈદા બેગમ અને પિતાનું નામ યાસિન ખાન હતું. ઇરફાન ખાને 23 વર્ષની ઓછી ઉંમરે પ્રથમ શ્રેણીમાં ક્રિકેટ જગતમાં પગ રાખ્યો હતો, પરંતુ કોઈ કારણોસર ઇરફાન ખાન ટુર્નામેન્ટમાં પહોંચી શક્યા ન હતા. બાદમાં 1984 તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય નાટક વિદ્યાલયમાં અધ્યયન કરવા માટે અરજી કરી અને ત્યાંથી તેઓએ એક્ટિંગ શિક્ષણ પ્રાપ્ત કર્યું. બાદમાં તેઓએ 24 ફેબ્રુઆરી 1995 ફિલ્મ લેખક અને સાથી NSD સ્ત્રાતક સુતાપા સિકંદર સાથે લગ્ન કર્યા અને તેઓના ઘરે બાબિલ અને આયાન નામના બે દીકરા છે. તો 1999 થી 2000 દરમિયાન ઇરફાન ખાતે સ્ટાર પ્લસ ચેનલ પર સ્ટાર બેસ્ટ સેલર્સ નામની ટેલિવિઝન રિલીઝ કરી હતી અને નાના પડદા પર કામ કરતા ઇરફાન ખાન ફિલ્મોમાં આવવા માંડ્યા અને તેઓએ બોલિવૂડમાં મોટા મોટા અભિનેતાઓ સાથે કામ કર્યું અને પોતાના અભિનયથી સૌ કોઈ લોકોને રોમાંચક કર્યા. ઇરફાન ખાને પોતાના અભિનયને લઈ 2004 હાસિલ મૂવી માટે, 2008 ઇરફાન ખાનને લાઈફ ઇન મેટ્રો નામની મૂવી માટે ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર મળ્યો અને 2011 તેઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આમ ઇરફાન ખાનની જીવન શૈલી કાસો યાદગાર રહી છે અને આજે ઇરફાન ખાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. જાણવા મળતી વિગત અનુસાર ઇરફાન ખાનને 2018 કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેઓ બ્રિટનમાં સારવાર લઈ રહ્યા હતા અને 1 વર્ષની રાહત બાદ તેઓએ પાછા મુંબઈ આવ્યા અને તે દરમિયાન તેમણે અંગ્રેજી મીડિયમ ફિલ્મની શૂટિંગ કરી. ત્યારબાદ કાલે તેઓને ફરી ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આજે તેઓએ સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ગુજરાત 11 ન્યૂઝ પરિવાર તરફથી મરહુમ ઇરફાન ખાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે.